ચાલુ કરવા જઈ રહ્યો છું. તો તમને સ્ક્રીન દેખાતી હશે, કેપ્શન ઓફ જ કરી દઈએ. કેપ્શનની કોઈ જરૂર નથી, કેમ કે ગુજરાતીમાં આપણે બોલવાનું છે તો ગુજરાતીમાં આમ બી કેપ્શન યુઝ કરવાથી આપણને કોઈ ખાસ ફાયદો થવાનું નથી. સો લેટ અસ સ્ટાર્ટ. તો આપણે ઓલરેડી ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આજનું લેક્ચર જે છે એ ક્યાંથી શરૂ કરીશું? કાલે જ્યાંથી પૂરું થયું ત્યાંથી આપણે શરૂ કરીશું. મોટી મોટી જો પુનરાવર્તનની વાત કરીએ તો કોમ્પ્યુટર એક એવું ડિવાઇસ છે જેમાં કંઈક ઇનપુટ થાય છે, જે બી ઇનપુટ થયું એના ઉપર પ્રોસેસ થાય છે અને પ્રોસેસ થયા પછી આપણને કંઈક આઉટપુટ મળે છે. આ ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટ કઈ રીતે થાય છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. મુખ્યત્વે આપણે બે પ્રશ્નોના જવાબ જોઈએ કે કોમ્પ્યુટર શું છે અને કોમ્પ્યુટર શા માટે. તો આ બે પ્રશ્નોની શોધમાં આપણે નીકળ્યા છીએ. આપણે જાણીએ છીએ પ્રમાણે અત્ર તત્ર સર્વત્ર કોમ્પ્યુટરનો યુઝ આજના જમાનામાં થાય છે. તો કોમ્પ્યુટર શા માટે એ પ્રશ્નનો જવાબ કદાચ એક બે લેક્ચર પછી આપણે વધારે ડિટેલમાં આપી શકીશું, પણ અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ શાના માટે કરી રહ્યા છીએ કે કોમ્પ્યુટર શું છે. તો એના રિલેટેડ ઘણી બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. કોમ્પ્યુટર મુખ્યત્વે બે ભાગનું બનેલું છે, કોમ્પ્યુટર હાર્ડવેર, કોમ્પ્યુટર સોફ્ટવેર. કોમ્પ્યુટરના હાર્ડવેર વિશે પણ આપણે ઘણી બધી વાત કરી. હાર્ડવેરની અંદર એના ઇનપુટ ડિવાઇસ હોય છે, પ્રોસેસિંગ ડિવાઇસ હોય છે અને આઉટપુટ ડિવાઇસ હોય છે. ઇનપુટ ડિવાઇસ કીબોર્ડ માઉસ એટસેટ્રા, આ બધા ઇનપુટ ડિવાઇસની પણ આપણે ચર્ચા કરી. જે પ્રોસેસિંગ યુનિટ છે એની પણ ચર્ચા કરી, જેમાં પ્રોસેસર, જેમાં ALU અને CU. એના સિવાય બીજા મેમરી યુનિટ હોય છે, પ્રાઇમરી મેમરી, ઓક્ઝિલરી મેમરી મતલબ સેકન્ડરી મેમરી. આપણું કોમ્પ્યુટર કઈ રીતે વર્ક કરે છે એની પણ આપણે ચર્ચા કરી. આ બધી ચર્ચા ગઈકાલના લેક્ચરમાં આપણે કરી. તો ડેટા જે છે તમારા ઇનપુટ યુનિટ દ્વારા ઇનપુટ થશે, એના ઉપર જે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે એ પ્રોસેસ કરશે અને પ્રોસેસ થયા પછી વી ગેટ ધ આઉટપુટ ઇન ધ ફોર્મ ઓફ ઇન્ફોર્મેશન. આપણે ઇન્ફોર્મેશનના સ્વરૂપમાં આપણને આઉટપુટ મળશે. એના ઉપર ડિટેલમાં ચર્ચા આપણે ગઈકાલે કરી. ઇનપુટ ડિવાઇસમાં માઉસ, કીબોર્ડ, એના સિવાય ઘણા બધા ઇનપુટ ડિવાઇસ છે, માઉસ, કીબોર્ડ, સ્કેનર, ઓપ્ટિકલ માસ્ક, ઓપ્ટિકલ માર્ક રેકોગ્નેશન, માઇક્રોફોન, જે હું બોલું છું માઇક પણ એક ઇનપુટ ડિવાઇસ છે, જોયસ્ટિક, ટ્રેકબોલ, ટચપેડ, ટચ સ્ક્રીન, સ્માર્ટ કાર્ડ, ડિજિટલ કેમેરા, આ બધા જ ઇનપુટ ડિવાઇસ છે. એના કેટલાક એક્ઝામ્પલ અહીં તમને દેખાઈ રહ્યા છે, ટ્રેક બોલ, ટ્રેક પોઈન્ટ, ટ્રેક પેડ, જોયસ્ટિક, આ ડિજિટલ પેન, એને જેને લાઇટ પેન પણ કહેવાય છે એ પણ અહીં તમે જોઈ શકો છો. આ બધા જ ઇનપુટ ડિવાઇસ છે. આપણે ગઈકાલે આની પણ ડિટેલમાં ચર્ચા કરી. હાર્ડવેર જે ઓર્ગેનાઇઝેશન છે, મધરબોર્ડ દ્વારા બધી જ વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે. મધરબોર્ડથી કીબોર્ડ પણ જોડાયેલું છે, મોનિટર પણ જોડાયેલું છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ મતલબ કે તમારું પ્રોસેસર પણ એની અંદર જોડાયેલું છે, રેમ જોડાયેલી છે, તમારી હાર્ડ ડિસ્ક જોડાયેલી છે, બધું મધરબોર્ડ દ્વારા જોડાયેલું છે, ઇન્ટરકનેક્ટેડ છે. આની પણ ચર્ચા કરી CPUની ડિટેલમાં, જેમાં કંટ્રોલ યુનિટ હોય છે, એરિથમેટિક અને લોજિકલ યુનિટ હોય છે, રજિસ્ટર હોય છે, કેપેસિટર પણ હોય છે.
कंट्रोल यूनिट जे छे ए एक्टिविटी कंट्रोल करवानु काम करे छे ने जे एएलयू छे ए तमारा जे डेटा इनपुट थाय छे एमा एरिथमेटिक एंड लॉजिकल कैलक्युलेशन करे छे मतलब एडिशन सबस्ट्रेक्शन मल्टीप्लिकेशन डिविजन मतलब के सरवाड़ो बादबाकी गुणाकार भागाकार एना सिवाय लॉजिकल ऑपरेटर अने रिलेशनल ऑपरेशन पण थाय छे लेस देन ग्रेटर देन लेस ओर इक्वल टू ग्रेटर ओर इक्वल टू आवा बधा रिलेशनल ऑपरेशन पण करे छे। तो इनपुट डेटा ऊपर प्रोसेसिंग करवानुं काम जे छे ए सीयू अने एएलयू द्वारा थाय छे अने ध्यान आफ्टर वी गेट द आउटपुट इन द आउटपुट डिवाइस मतलब मॉनिटर ऊपर आपने इन्फॉर्मेशन स्वरूपे आउटपुट जोवा मळे छे। હવે આજે આપણે અહીંથી શરૂઆત કરીએ પ્રાઇમરી મેમરી। તો આપણે વાત કરીએ પ્રમાણે જનરલી આપણા કોમ્પ્યુટરમાં બે પ્રકારની મેમરી હોય છે, એક પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી। જેમ માણસમાં બે મગજ હોય છે, નાનું મગજ અને મોટું મગજ, એમ કોમ્પ્યુટરમાં પણ બે મગજ હોય છે, મેમરી મતલબ મગજ। મેમરીનો અર્થ શું થાય કે તમારા જે ડેટા છે અને ઇન્ફોર્મેશન છે એ તમારા કોમ્પ્યુટરમાં ક્યાંક સ્ટોર તો થતી હશે, ક્યાંક એનું સ્ટોરેજ કરવું પડતું હશે। તો આ સ્ટોર ક્યાં થાય છે? તો એ મેમરીની અંદર થાય છે। તો એમાં બે પ્રકારની મેમરી છે, એક છે પ્રાઇમરી મેમરી અને બીજી છે સેકન્ડરી મેમરી। હવે આ પ્રાઇમરી મેમરીમાં પણ બે પ્રકારની છે, રેમ અને રોમ, જેમાં મુખ્ય જે મેન જેનું કામ પડે છે એ છે રેમ। રેમનું ફૂલ ફોર્મ શું થાય છે? રેન્ડમ એક્સેસ મેમરી। અને રોમનું ફૂલ ફોર્મ શું થાય છે? રીડ ઓનલી મેમરી। હવે જ્યારે તમે કોઈ પણ પ્રકારનું ઇનપુટ કરો છો તો એ ઇનપુટ પહેલા રેમમાં આવે છે, મતલબ કોઈ પણ સોફ્ટવેર આપણે ઓપન કરીએ છીએ તો એ સોફ્ટવેર પહેલા ક્યાં આવે છે? રેમની અંદર। મતલબ પ્રોસેસર જે પ્રોસેસિંગ કરે છે એ ડાયરેક્ટ રેમમાં જે ડેટા હોય છે એના ઉપર પ્રોસેસિંગ કરે છે, અને જ્યારે આપણે રેમના ડેટાને સેવ કરીએ છીએ ત્યારે એ ડેટા હાર્ડડિસ્કમાં જાય છે। હાર્ડડિસ્કમાં જાય છે મતલબ એ સેકન્ડરી મેમરીમાં આવે છે। તો કોઈ એપ્લિકેશન ઓપન કરો, દાખલા તરીકે હું માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરું છું અથવા વોટ્સઅપ ઓપન કરું છું અથવા તો ફેસબુક ઓપન કરું છું, તો ઓપન કરીશું ત્યારે એ ફેસબુક રેમમાં આવશે અને જે કંઈ પણ પ્રોસેસ થાય છે એ રેમની અંદર થશે। મતલબ પ્રોસેસર રેમની અંદર જે ડેટા છે એની જે ડેટાની ઉપર પ્રોસેસિંગ કરશે અને સાથે સાથે તમને આઉટપુટ પણ આપતું રહેશે। મતલબ રેમના ડેટા તમને મોનિટર ઉપર અથવા સ્ક્રીન ઉપર દેખાતા રહેશે, તો એ આઉટપુટ તમને ત્યાં મળતું રહેશે। આ બધું સાયમેન્ટેનિયસલી પ્રોસેસ ચાલતી હોય, ડેટાનું ઇનપુટ પણ ચાલુ હોય, એના ઉપર પ્રોસેસિંગ પણ ચાલુ હોય અને સાથે સાથે એનું આઉટપુટ પણ ચાલુ હોય, આ બધું એક સાથે ચાલુ હોય સાયમેન્ટેનિયસલી। એવું નહીં કે એક પ્રોસેસ પતે પછી બીજી ચાલુ થાય, બીજું પતે પછી ત્રીજું ચાલુ થાય, એવું ના હોય, બધું એક સાથે કન્ટિન્યુઅસ ચાલુ જ હોય। તો પહેલા ડેટા રેમમાં આવશે અને એના રેમના અંદર જે ડેટા છે એના ઉપર તમારું જે સીપીયુ છે એટલે કે જે કંટ્રોલ યુનિટ અને જે એએલયુ છે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ એના ઉપર પ્રોસેસિંગ કરતું રહેશે અને સાયમેન્ટેનિયસલી ડેટાનું જે આઉટપુટ છે એ પણ તમને મોનિટર ઉપર મળતું રહેશે। તો જ્યારે પણ કોઈ ડેટા છે તો એ ડેટાને ક્યાંક સ્ટોર તો કરવા પડશે। માણસ પણ કોઈ ઇન્ફોર્મેશન ગ્રહણ કરે છે, દાખલા તરીકે આપણે આંખોથી કંઈ જોઈએ છીએ, કાનથી કંઈ સાંભળીએ છીએ, તો એ બધું જે છે જે ઇન્ફોર્મેશન આપણે ગ્રહણ કરીએ છીએ એ આપણા નાના મગજ અને મોટા મગજમાં સ્ટોર થાય છે। એ રીતે કોમ્પ્યુટરમાં પણ મગજ છે, તો કોમ્પ્યુટરનું મગજ એટલે કે એનું એક મગજ છે રેમ, રેન્ડમ એક્સેસ મેમરી, અને બીજું મગજ છે હાર્ડ ડિસ્ક। આ રેમ છે એ ટેમ્પરરી મેમરી છે અને હાર્ડ ડિસ્ક છે એ પરમનન્ટ મેમરી છે। તો આપણામાં પણ બે મગજ છે, નાનું મગજ અને મોટું મગજ। દાખલા તરીકે ઘણી બધી એવી ઇન્ફોર્મેશન હોય છે જે આપણા નાના મગજમાં આવે છે પણ એ પરમનન્ટલી સ્ટોર થતી નથી, એ પરમનન્ટલી જે ઇન્ફોર્મેશન છે એ મોટા મગજમાં આવી જાય તો એ કાયમ માટે તમારા મગજમાં સચવાઈ જાય છે। તો જે રીતે માણસમાં કામ થાય છે એવું જ કામ ક્યાં થાય છે? કોમ્પ્યુટરમાં પણ થાય છે, એમાં પણ બે મગજ છે, નાનું મગજ અને મોટું મગજ, એટલે એનું નાનું મગજ એટલે રેમ, રેન્ડમ એક્સેસ મેમરી, અને કોમ્પ્યુટરનું મોટું મગજ એટલે સેકન્ડરી મેમરી એટલે કે ઓક્ઝિલરી મેમરી એટલે કે હાર્ડ ડિસ્ક। આને ધારો કે સમજવું હોય ને તો હું તમને આને મિનિમાઇઝ કરું છું, મિનિમાઇઝ કરી અને જરાક ચેક કરીએ।
જેને મેં કીધું તું બરાબર ચાલુ રહી છે, બરાબર કામ, માઇક ઓન કરીને જવાબ જવાબ આપી દેજો. હા હા સર, ઓકે. ઓકે છે ને? ઓકે. હા ઓકે તો ઓકે. રેમ અને હાર્ડ ડિસ્ક ને સમજવા માટે એક હું તમને લાઈવ એક્ઝામ્પલ આપું છું કેવી રીતે એ કામ કરે છે. ચલો હું એક લાઈવ એક્ઝામ્પલ આપું છું, અત્યારે હું આને મિનિમાઇઝ કરું છું. ચલો આ મિનિમાઇઝ કર્યું, અત્યારે આપણું આ પ્રોગ્રામ પણ ક્યાં હશે? રેમમાં હશે. આને મિનિમાઇઝ કરું છું. ચલો આને મિનિમાઇઝ કર્યું. હવે તમે જુઓ, હું એક ડોક્યુમેન્ટ ઓપન કરું છું. દાખલા તરીકે સ્ટાર્ટ મેનુમાં જઈ અને મેં એક ડોક્યુમેન્ટ ઓપન કર્યું, માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ. તો જેવું મેં આ ડોક્યુમેન્ટ ઓપન કર્યું તો આ ડોક્યુમેન્ટ ક્યાં હશે? પહેલા હાર્ડ ડિસ્કમાં હશે. આ વર્ડ નામનું જે સોફ્ટવેર છે એ હાર્ડ ડિસ્કમાં હશે, મતલબ કે સેકન્ડરી મેમરીમાં હશે. જેવું મેં એને ઓપન કર્યું એટલે એ ક્યાં આવી ગયું? રેમની અંદર આવી ગયું. અત્યારે આ જે બી કામ થઈ રહ્યું છે એ ક્યાં થઈ રહ્યું છે? રેમની અંદર, રેન્ડમ એક્સેસ મેમરીની અંદર. તમને ડોક્યુમેન્ટ દેખાતું હશે બધાને? માઇક્રોસોફ્ટ વર્ડનું ડોક્યુમેન્ટ દેખાય છે? યશનું માં જે મિત્રને કીધેલું એ જવાબ આપી દો. હેલો સર, તમારું સ્પીકર ડાઉન થઈ ગયું. સ્પીકર ડાઉન છે? હેલો, હવે દેખાય છે? ડોક્યુમેન્ટ દેખાય છે ને? ઓકે ઓકે દેખાય છે. ઓકે ઓકે ઓકે. તો અત્યારે આ ડોક્યુમેન્ટ જે છે એ રેમમાં આવી ગયું, રેન્ડમ એક્સેસ મેમરીમાં આવી ગયું. એ હાર્ડ ડિસ્કમાં હતું, મતલબ વર્ડ નામનું જે સોફ્ટવેર છે એ પરમનન્ટલી હાર્ડ ડિસ્કમાં સ્ટોર થયેલ છે. વોલ્યુમ ફોટે છે થોડું. નેટવર્ક પ્રોબ્લેમ થોડો રહેવાનો. હવે બરાબર આવે છે? ના ના, બધાને એવું નહીં થતું હોય, અમુક લોકોને થતું હશે આઈ થિંક. હા, બધાને વોઇસ નો પ્રોબ્લેમ નહીં હોય, અમુક લોકોને થતો હશે, દરેકને નહીં થતો હોય. ઓકે ઓકે સર. ઓકે ચલો આપણે આગળ વધીએ. તો આ વર્ડ નામનું ડોક્યુમેન્ટ, આ માઇક્રોસોફ્ટ વર્ડ આપણે શું કરેલું છે? ઇન્સ્ટોલ કરેલું છે આપણા કોમ્પ્યુટરની અંદર, ઇન્સ્ટોલ કરેલું છે. ઇન્સ્ટોલ કરીએ એટલે એ ક્યાં આવી જશે? પરમનન્ટલી હાર્ડ ડિસ્કમાં આવી જશે. ઇન્સ્ટોલ કરીશું એટલે હવે મારે એને જ્યારે બી ઓપન કરવું હોય તો માઇક્રોસોફ્ટ વર્ડ ઉપર હું ક્લિક કરીશ તો આ માઇક્રોસોફ્ટ વર્ડનું એક ડોક્યુમેન્ટ ઓપન થઈ જશે. હવે અત્યારે હું જે કંઈ પણ લખીશ એ ક્યાં હશે? રેમમાં હશે. દાખલા તરીકે હું અહીં લખું નેમ રોનક. સર તમારો વોલ્યુમ ઘટે છે સર. હા, રોનક બી પટેલ. થોડો પ્લસ માઇનસ રહેશે અવાજ, નેટવર્ક સરખું થશે ત્યારે આવી જશે. એટલે બધાને નહીં એવું પ્રોબ્લેમ, જો બીજા એક નજર નો મેસેજ આવ્યો કે ક્લિયર અવાજ આવે છે એટલે રેકોર્ડિંગમાં પ્રોપર જ આવશે, એટલે ડોન્ટ વરી અબાઉટ ધેટ. ઓકે ઓકે સર. ઓકે અત્યારે દેખાય છે ચિત્ર બધાને? દેખાય છે? હા સર દેખાય છે. ઓકે, એડ્રેસ હવે અત્યારે આ જે કંઈ પણ કામ થઈ રહ્યું છે ને એ ક્યાં થઈ રહ્યું છે? રેમમાં. આ જે કંઈ પણ કામ થઈ રહ્યું છે એ રેમમાં થઈ રહ્યું છે. સ્ક્રીન તો બરાબર દેખાય છે ને? જે કંઈ પણ હું ઇનપુટ કરું છું, જે કંઈ પણ ઇનપુટ કરું છું એ ઇનપુટ જે છે ડોક્યુમેન્ટમાં આવે છે, રાઈટ? તો એ ઇનપુટ ડિવાઇસ કીબોર્ડ દ્વારા હું ઇનપુટ કરું છું એને, અને એ કીબોર્ડથી ઇનપુટ થઈ અને એ તમને ડોક્યુમેન્ટમાં દેખાય છે, પણ અંદર પ્રોસેસર એના ઉપર પ્રોસેસ કરતું હશે. મતલબ કીબોર્ડથી જે ઇનપુટ કર્યું એ રેમમાં આવ્યું, અને રેમમાં જે વસ્તુ આવે છે એના ઉપર પ્રોસેસિંગ કોણ કરે છે? પ્રોસેસર. મતલબ આ બધું પ્રોસેસિંગ બી થતું રહેશે, જોડે જોડે આઉટપુટમાં આપણને દેખાય બી છે મોનિટર ઉપર. મતલબ આઉટપુટ ડિવાઇસ એને આપણે ડિસ્પ્લે પણ કરતી રહે છે.
હવે આ ડોક્યુમેન્ટ જે મેં બનાવ્યું આમાં મેં ના મારું નામ લખ્યું છે, એડ્રેસ લખ્યું છે, રાઈટ? તો આ જે કંઈ પણ લખ્યું અત્યારે રેમમાં છે, આ પરમનન્ટ સ્ટોર થયેલું નથી. અત્યારે ધારો કે લાઈટ જતી રહે તો આ ડોક્યુમેન્ટ હું ફરીથી જોઈ ના શકું. અત્યારે આ રેમની અંદર છે, રેન્ડમ એક્સેસ મેમરીની અંદર છે. આ ડોક્યુમેન્ટ ટેમ્પરરી છે, અત્યારે આ ડેટા જે બી છે એ ટેમ્પરરી છે, આ પરમનન્ટલી મારી હાર્ડડિસ્કમાં આવેલા નથી. હવે આને મારે હાર્ડડિસ્કમાં લાવવા હોય તો શું કરવું પડે? મારે આ ડોક્યુમેન્ટને સેવ કરવું પડે. દાખલા તરીકે હું અહીંથી ફાઇલમાં જઈ અને સેવ દબાવું તો આ રીતે મારું ડોક્યુમેન્ટ સેવ થશે. દાખલા કે આ ફાઇલનું હું નામ આપી દઉં કે ન્યૂ ડોક્યુમેન્ટ અથવા તો બાયોડેટા. તો આ ડોક્યુમેન્ટ બાયોડેટા નામનું ડોક્યુમેન્ટ મેં બનાવ્યું, એને હું ધારો કે કોઈ જગ્યાએ સેવ કરવા માંગુ છું. તો આની અંદર જે જુદી જુદી મેમરીના ડિસ્ક ડ્રાઈવ છે એમાં હું કોઈ જગ્યાએ સેવ કરી દઉં. દાખલા કે ડી ડ્રાઈવની અંદર અથવા ઈ ડ્રાઈવની અંદર હું આને સેવ કરી દઉં. બાયોડેટા નામનું ફોલ્ડર હું આને સેવ કરી દઉં. તો આ સેવ થઈ ગયું. તો આ જેવું મેં સેવ કર્યું એટલે ક્યાં આવી ગયું? હાર્ડ ડિસ્કમાં. હવે આ પરમનન્ટલી સ્ટોર થઈ ગયું. હવે આને હું બંધ કરી અને ફરીથી મારે ઓપન કરવું હોય તો હું પાછું કરી શકું. અત્યારે આને બંધ કરી દઉં તો એ મતલબ કાયમ માટે ડિસ્ટ્રોય નહીં થાય. એ હવે રેમ રેમમાંથી ક્યાં આવી ગયું? હાર્ડ ડિસ્કમાં. જ્યારે હું આ ડોક્યુમેન્ટ બંધ કરીશ ને એટલે આ રેમના ડેટા જતા રહેશે. ચલો આને હું બંધ કરું તો એ શું થયું? રેમના ડેટા જતા રહ્યા. પણ હવે ધારો કે મારે એ ડોક્યુમેન્ટને ફરીથી ઓપન કરવું છે તો એ ઓપન કરવા માટે હું શું કરીશ કે મેં એને ક્યાં સ્ટોર કર્યું હતું? માય કોમ્પ્યુટરની અંદર ડી ડ્રાઈવમાં, આઈ થિંક ઈ ડ્રાઈવમાં મેં સ્ટોર કર્યું હતું. તો ઈ ડ્રાઈવમાં આ બાયોડેટા નામનું જે ફાઇલ છે એ પડી છે. જુઓ તો આ બાયોડેટાની ફાઇલ આ હાર્ડ ડિસ્કમાં છે. હવે જેવી પાછી હું એને ઓપન કરીશ તો એ પાછી રેમમાં આવી ગઈ. પાછી એ ક્યાં આવી ગઈ? રેમમાં આવી ગઈ. મતલબ એ હવે આના ઉપર હું કંઈ પણ કામ કરી શકું. ફરીથી હું લખું દાખલા કે સિટી વિસનગર. અત્યારે મેં લખ્યું તો અત્યારે મારા રેમની અંદર રોનક બી પટેલ, એડ્રેસ ગુરુદેવ ટાઉનશીપ અને સિટી વિસનગર. પણ આમાં હજી મેં આ ડોક્યુમેન્ટને ફરીથી સેવ કર્યું નથી. અત્યારે લાઈટ જતી રહે તો આ જે સિટી વિસનગર લખ્યું છે ને એ તમારા ડોક્યુમેન્ટમાં નહીં હોય, કેમ કે એ વસ્તુ હજી સેવ થઈ નથી. તો ફરીથી મારે શું કરવું પડે? આને ફાઇલમાં જઈ અને સેવ કરવું પડે. જેવું હું સેવ કરું એટલે આ જે બી અંદર લખ્યું છે બધું હાર્ડ ડિસ્કમાં આવી જાય, મતલબ એ પરમાનન્ટલી સ્ટોર થઈ જાય. મારે એને ફરીથી બી ઓપન કરવું હોય તો એ થઈ શકે. તો રેમ અને હાર્ડ ડિસ્કનો કોન્સેપ્ટ તમે આના દ્વારા સમજી શકો કે કોઈ પણ ડેટા છે રેમમાં આવે એને સેવ કરો ત્યારે એ હાર્ડ ડિસ્કમાં જાય. અત્યારે હું આને બંધ કરું, સેવ કરી દીધું છે મેં, મતલબ આ વસ્તુ મારા હાર્ડ ડિસ્કમાં આવી ગઈ અને હાર્ડ ડિસ્કમાં આવી ગઈ તો એ પરમનન્ટ સ્ટોર થઈ ગઈ. આને હું ક્લોઝ કરું છું ડોક્યુમેન્ટને તો એ જેવું ક્લોઝ કરીશ એ રેમમાંથી બહાર નીકળી જશે. અત્યારે રેમમાંથી બહાર નીકળી ગયું. તો રેમ અને રેમને અને હાર્ડ ડિસ્કને સમજવા માટે આપણે એક ચર્ચા આની કરી. ઓકે, બધાને પ્રેઝન્ટેશન દેખાઈ રહ્યું છે? ફરીથી પ્રેઝન્ટેશન દેખાઈ રહ્યું છે? હા સર. ફૂલ સ્ક્રીન કરું છું હવે. ઓકે, તો આપણે વાત કરી રહ્યા હતા પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી, એટલે કે મેન મેમરી અને ઓક્ઝિલરી મેમરી. એટલે પ્રાઇમરી મેમરી એ જ મેન મેમરી અને ઓક્ઝિલરી મેમરી એ જ સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરીમાં મુખ્યત્વે બે વસ્તુની સમાવેશ થાય છે, રેમ અને રોમ, જેમાં અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ રેમની, રેન્ડમ એક્સેસ મેમરી. તો પ્રાઇમરી મેમરી કેવી હોય છે, રેમ કેવી હોય છે? તો ફાસ્ટ હોય છે, એક્સપેન્સિવ, શોર્ટ ટર્મ મેમરી હોય છે. આ એનું મતલબ આ જે મેમરી છે શોર્ટ ટર્મ છે, જેવું ડોક્યુમેન્ટ બંધ કરો એ મેમરીના ડેટા જતા રહે છે. તો ટેમ્પરરીલી ડેટા તમારા રેમની અંદર સ્ટોર થાય છે. જ્યારે બી તમે કોઈ પ્રોગ્રામ ઓપન કરો છો તો એ રેમની અંદર આવી જતો હોય છે. પણ પછી એને હાર્ડ ડિસ્કમાં લાવવા માટે ડોક્યુમેન્ટને આપણે શું કરવું પડે? સેવ કરવું પડે.
तो रेम नी डिटेल मां चर्चा, तो इट इज अ प्राइमरी स्टोरेज रेन्डम एक्सेस मेमरी जेनु फूल फॉर्म छे। एनी अंदर जे डेटा छे ए टेम्पररी होय छे, मतलब तमारे ज्यारे एना उपर जेनो उपयोग करवो होय एटले तमे डेटा ने रेम मां लावो छो, जेवु उपयोग पूरो थई जाय एटले एने पाछो आपणे क्लोज कर दिए छे। तमारा मोबाइल मां पण तमे जोता हशो, तमे जेवु व्हाट्सएप चालू करो रेम मां आवी जाय, પાછું ફેસબુક ચાલુ કરો રેમ માં આવી જાય, અને પછી રેમ ક્લિયર કરી શકો છો ને પેલું રાઈટ સાઈડ નું બટન જે હોય છે, લેફ્ટ સાઈડ નું બટન મોબાઈલ ની અંદર, એમાં તમે આમ ક્લિક કરશો ને જેટલી બી વસ્તુ રેમ માં હશે બધી તમને દેખાશે, જેટલા બી ઓપન પ્રોગ્રામ હશે ને બધા તમે એક સાથે જોઈ શકશો, અને જેવો એક પ્રોગ્રામ ને તમે એક 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 ડિલીટ કરી દો તો એ રેમ માંથી નીકળી જાય છે। તો રેમ ની કેપેસિટી હોય ત્યાં સુધી તમે અલગ અલગ પ્રોગ્રામ જેટલા ધારો એટલા ઓપન કરી શકો, અને જ્યારે કોઈ ડોક્યુમેન્ટ ખોલો છો ત્યારે પણ એ ડોક્યુમેન્ટ રેમ ની અંદર આવી જાય છે, પછી તમે એમાં કંઈ પણ એડિટ કરો કંઈ પણ કરો એ બધું રેમ ની અંદર થાય છે, અને જ્યારે એને આપણે સેવ કરીએ ત્યારે પરમનન્ટ સ્ટોરેજમાં સ્ટોર થાય છે, એટલે કે હાર્ડ ડિસ્કમાં આવે છે। તો રેમ ઇઝ અ વોલેટાઇલ મેમરી, ઇટ ઇઝ અ ટેમ્પરરી મેમરી, વચ્ચે ક્યાંક લાઇટ ગઈ તો રેમના ડેટા લોસ થઈ જશે, અને તમે એને જો સેવ નહીં કર્યા હોય તો ફરીથી એને એક્સેસ કરી શકો નહીં। તો કોમ્પ્યુટરમાં જ્યારે બી કંઈ કામ કરો ને તો તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની, થોડી થોડી વારે તમારા ડેટાને શું કરવા કરતા રહેવું પડે, સેવ કરતા રહેવું પડે, થોડી થોડી વારે આપણે ડેટાને સેવ કરતા રહેવું પડે। જો તમે કોઈ પ્રોગ્રામ બનાવતા હોય કોઈ ડોક્યુમેન્ટ બનાવતા હોય તો તમારે શું કરવું પડે કે થોડી થોડી વારે એને સેવ કરતા રહેવું પડે, અધરવાઇઝ શું થાય કે કોઈ કારણસર તમારું કોમ્પ્યુટર બંધ થઈ ગયું, કે કોઈ કારણસર તમારો પ્રોગ્રામ બંધ થઈ ગયો, કે કોઈ કારણસર લાઇટ ગઈ, તો આ વખતે તમારા જે ટેમ્પરરી ડેટા હશે રેમના અંદરના એ લોસ્ટ થઈ જશે। એટલે આપણે થોડી થોડી વારે ડેટાને સેવ કરતા રહેવું પડે, સેવ કરશો તો એનો મતલબ રેમના ડેટા હાર્ડ ડિસ્કમાં આવી જશે, અને હાર્ડ ડિસ્કમાં આવી જશે તો એ પરમનન્ટ સ્ટોરેજ થઈ જશે એનું, અને એ પરમનન્ટ સ્ટોરેજ થઈ જશે તો એને ફરીથી જ્યારે બી રીયુઝ કરવો હોય ત્યારે આપણે એને રીયુઝ કરી શકીશું, એ ડોક્યુમેન્ટને ઓપન કરી અને ફરીથી એમાં કામ કરી શકીશું। સો રેમ ઇઝ અ ટેમ્પરરી મેમરી, રેમ ઇઝ અ વોલેટાઇલ મેમરી, એની અંદર જે ડેટા છે એ લોસ્ટ થઈ જાય છે, ઇન્ફોર્મેશન જે છે એ લોસ્ટ થઈ જાય જો કોમ્પ્યુટર ટર્ન ઓફ કરીએ તો। સો આ બધા એના જે ડેટા છે દેટ ઇઝ યુઝ ટેમ્પરરલી, રાઈટ? તો આ જે છે આપણા નાના મગજ જેવું કામ કરે છે, ટેમ્પરરી ડેટા સ્ટોર કરે છે, પણ પરમનન્ટલી એ જ્યારે હાર્ડ ડિસ્કમાં આવે મોટા મગજમાં આવે ત્યારે એ ડેટા તમારા પરમનન્ટલી સ્ટોર થાય છે। એની અંદર નાના નાના સેલ હોય છે જેમાં આપણા જે ડેટા છે એ સ્ટોર થતા હોય છે, રેમની અંદર નાના નાના સેલ હોય છે, એ સેલની અંદર ડેટા સ્ટોર થતા હોય છે। ઓકે, રોમ ની વાત કરીએ તો રોમ જે છે ઇટ્સ અ રીડ ઓનલી મેમરી। તો રીડ ઓનલી મેમરી જે છે એ ક્યારે એનો મતલબ મેન્યુફેક્ચર જ્યારે ટાઈમ થાય, મતલબ જ્યારે કોમ્પ્યુટરનું તમે મેન્યુફેક્ચરિંગ કરો એ વખતે એનું પ્રોગ્રામ કરી દેવામાં આવે છે। ઘણા એવા ડેટા હોય છે કે જ્યારે કોમ્પ્યુટર ચાલુ કરો ને ત્યારે એની જરૂર પડે, તો એના જે બાયોસ સેટઅપમાં અમુક ડેટા સ્ટોર થયેલા હોય છે, તો એ બાયોસ સેટઅપના ડેટા જે છે દે આર કોલ્ડ રોમ, રીડ ઓનલી મેમરી। દાખલા કે ટાઈમ છે, ટાઈમ જે છે એ એની બેટરી હોય છે કોમ્પ્યુટરની અંદર નાની, તો એ ટાઈમ જે છે એ તમે કોમ્પ્યુટર બંધ કરી દો અને ફરીથી ચાલુ કરો પણ ટાઈમ તો એ સચવાઈ રહેવો જોઈએ, તો એ ટાઈમ ક્યાં સચવાઈ રહેતો હોય છે? રીડ ઓનલી મેમરીમાં। તો એના સિવાય ઘણા બધા નાના મોટા ડેટા હોય છે જે મતલબ જ્યારે એનું મેન્યુફેક્ચરિંગ ટાઈમમાં એનું પ્રોગ્રામિંગ કરવામાં આવે છે અને એ ડેટાને કાયમ માટે સાચવવામાં આવે છે, અને આ પરમનન્ટ સ્ટોરેજ છે। આ ડેટાને તમે રીડ કરી શકો છો, મતલબ એને તમે એક્સેસ કરી શકો પણ એ ડેટામાં બદલાવ નથી કરી શકતા, એટલે એને રીડ ઓનલી મેમરી કહેવામાં આવે છે। રીડ ઓનલી મેમરી કેમ કહેવામાં આવે છે કે એમાં આપણે બદલાવ નથી કરી શકતા। સીડી રોમ સાંભળ્યું છે? સીડી રોમ, આપણી જે સીડી આવે ને એમાં તમે શું કરી શકો, સીડીની અંદર ડેટાને રીડ કરી શકો, સીડીના ડેટાને આપણે જોઈ શકીએ, પણ એમાં તમે એને ચેન્જ ના કરી શકો। જે સિમ્પલ સીડી આવે છે એ 700 MB આવે છે, એમાં આપણે ડેટાને બદલી નથી શકતા। એક વખત એક પિક્ચર આવી ગયું તો એ પિક્ચર 10 વખત જુઓ 15 વખત જુઓ, પણ એ પિક્ચરને કાઢીને બીજું ફિલ્મ એમાં નાખવું હોય તો એ નાખી શકીએ નહીં, કેમ કે રીડ ઓનલી મેમરી છે, એના ડેટા રીડ થઈ શકે, એમાં રાઈટ કરી શકાતું નથી। વન ટાઈમ રાઈટ થઈ ગયું
પછી એને ચેન્જ ના કરી શકાય એમ રોમ આવેલું હોય છે કોમ્પ્યુટર ની અંદર. એ રોમ જે છે એ એક મતલબ એમની અંદર થોડાક જ ડેટા હોય છે, બહુ નથી હોતા. મેન્યુફેક્ચર ટાઈમમાં એ ડેટાને સ્ટોર કરી દેવામાં આવે છે અને એ કાયમ માટે સચવાય છે. અને એ ડેટાને જ્યારે કોમ્પ્યુટર તમારું બુટિંગ પ્રોસેસ કરે ત્યારે એ ડેટા કોમ્પ્યુટર એ ઇન્ફોર્મેશન રોમમાંથી ખેંચતું હોય છે. બુટિંગ પ્રોસેસ કરે ત્યારે, બુટિંગ પ્રોસેસ કોને કહેવાય કે જ્યારે આપણે કોમ્પ્યુટર ચાલુ કરીએ ને તો ફટ દઈને ચાલુ નહીં થતું, થોડી વાર પ્રોસેસિંગ કરે છે. મતલબ એને પ્રોસેસ કરવા એકાદ મિનિટ જેટલો સમય લાગે છે. તમે તમારો મોબાઈલ બી ચાલુ કરો ને તો તરત ચાલુ નથી થતો, થોડી વાર પ્રોસેસ કરે છે એકાદ મિનિટ જેટલું. અને એકાદ મિનિટ જે પ્રોસેસ કરે છે અને પછી તમારો મોબાઈલ ચાલુ થાય છે, આ શરૂઆતમાં જે પ્રોસેસિંગ થાય છે એને બુટિંગ પ્રોસેસ કહેવાય છે. એટલે આ બુટિંગ પ્રોસેસ દરમિયાન શું થાય છે, આ રોમની અંદરના જે ડેટા છે એ તમારા રેમમાં લોડ થાય છે. રૂમની અંદરના ડેટા લોડ થાય છે, હાર્ડડિસ્કની અંદરના ડેટા લોડ થાય છે, તમારી ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ તમારી રેમમાં આવતી હોય છે. અને ઓપરેટિંગ સિસ્ટમના મતલબ જ્યારે રેમમાં આવે છે હાર્ડડિસ્કની અંદરથી, એ વખતનો જે સમય લાગે છે એ સમયને આપણે બુટિંગ પ્રોસેસ કહીએ છીએ. તો મોબાઈલમાં પણ બુટિંગ થાય છે અને કોમ્પ્યુટરમાં પણ બુટિંગ થતું હોય છે. સેકન્ડરી સ્ટોરેજની આપણે વાત કરીએ તો સેકન્ડરી સ્ટોરેજમાં હાર્ડ ડિસ્ક, હમણાં આપણે વાત કરી કે જ્યારે ડેટા આપણે સેવ કરીશું, કોઈ ડોક્યુમેન્ટના ડેટા જ્યારે સેવ કરીએ છીએ ત્યારે ક્યાં આવી જાય છે, હાર્ડ ડિસ્કમાં આવી જાય છે. અને હાર્ડ ડિસ્કમાં જ્યારે આવી જાય છે ત્યારે પરમેનન્ટલી સ્ટોર થાય છે. તો જે હાર્ડ ડિસ્ક છે, સેકન્ડરી સ્ટોરેજ છે, એ ડેટાને પરમનન્ટલી સ્ટોર કરે છે. સો સેકન્ડરી સ્ટોરેજ સ્ટોર ધ ડેટા પરમનન્ટલી. ઇવન પાવર ઓફ થઈ જાય તો પણ તમારા ડેટા હાર્ડ ડિસ્કની અંદર સચવાઈ રહે છે. અત્યારે ધારો કે લાઇટ જતી રહે પણ પેલું જે મેં ડોક્યુમેન્ટ બનાવેલું હમણાં બાયોડેટા નામનું, તો એ બાયોડેટા નામનું ડોક્યુમેન્ટ જતું નહીં રહે. એ જ્યારે બી જરૂર હોય ત્યારે હું એને ઓપન કરીશ, જ્યારે બી બીજી વખત કોમ્પ્યુટર ચાલુ કરીશ ત્યારે હું એ બાયોડેટા નામનું ડોક્યુમેન્ટ ઓપન કરી શકીશ. કેમ કરી શકીશ? કેમ કે એ મારા કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં છે. તમે જ્યારે વોટ્સઅપ ઇન્સ્ટોલ કરો છો તમારા મોબાઈલમાં, તો એ વોટ્સઅપ ક્યાં આવી જશે? ઇન્ટરનલ મેમરીમાં આવી જશે. ઇન્ટરનલ મેમરીમાં આવી ગયું એનો મતલબ કે એ તમારા મોબાઈલની હાર્ડ ડિસ્કમાં આવી ગયું. પછી તમે એનો ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. સો જે હાર્ડ ડિસ્ક છે એ અલગ અલગ કેપેસિટીમાં મળતી હોય છે. અત્યારે તમે લેટેસ્ટ કોમ્પ્યુટર લો તો 1 TB હાર્ડ ડિસ્ક જેટલી કેપેસિટી, મતલબ 1 TB, 1000 GB, 1024 GB. આમ જનરલી આપણે જનરલી ભાષામાં 1000 બોલીએ છીએ પણ એકચ્યુઅલી 1024 GB, 1 TB, 2 TB એવી હાર્ડ ડિસ્ક અત્યારે અવેલેબલ છે. આ ફ્લોપી ડિસ્ક આવતું પહેલા, આ જે દેખાય છે બીજા નંબરનું ચિત્ર બ્લુ કલરનું, એ ફ્લોપી ડિસ્ક છે. એ ફ્લોપી ડિસ્ક પહેલા યુઝ થતી હતી પણ હવે આ ફ્લોપી ડિસ્ક આઉટડેટેડ થઈ ગઈ, મતલબ હવે યુઝ નથી થતી. આમાં 1.44 MB ની કેપેસિટી હતી, બહુ જ ઓછી. પણ પહેલા અમે જ્યારે ભણતા ને ત્યારે આવું પેન ડ્રાઈવ નહોતી કે પછી જે તમારું મેમરી કાર્ડ આવે છે એવા મેમરી કાર્ડ કે આવું કશું નહોતું. અત્યારે તો પેન ડ્રાઈવ લેવા જાઓ ને તો 16 GB, 32 GB ની પેન ડ્રાઈવ આપણને માર્કેટમાં મળે છે, 64 GB ની પેન ડ્રાઈવો મળે છે, 1 TB ની પેન ડ્રાઈવો મળે છે. પણ આ એ જમાનામાં જ્યારે અમે ભણતા હતા ત્યારે આવી ફ્લોપી યુઝ કરતા, અને આ ફ્લોપી જે છે એની જે કેપેસિટી છે માત્ર 1.44 MB ની કેપેસિટી રહેતી. મતલબ એમાં તમે કશું બહુ ડેટા સ્ટોર ના કરી શકો, બહુ થોડાક ડેટા સ્ટોર કરી શકો. એકાદ ગીત હોય ને, કોઈ દાખલો તરીકે આપણે કોઈ ગીત, હવે તમે જુઓ ડેટા એટલે આ બધું આવી જાય, ડોક્યુમેન્ટ બી ડેટા કહેવાય, કોઈ ગીત હોય, કોઈ આપણે ગીત વગાડીએ છીએ ને જે મતલબ પિક્ચરના ગીતના ગીત, ગીત પણ ડેટા કહેવાય, કોઈ એનિમેશન છે એ પણ ડેટા છે, રાઈટ. ઇવન તમે કોઈ ફિલ્મ જુઓ છો એ પણ ડેટા છે. આ બધું સ્ટોર ક્યાં થાય છે? હાર્ડ ડિસ્કમાં. અને જ્યારે તમે એને ઓપન કરો છો ત્યારે રેમમાં આવે છે, અને રેમમાં આવે પછી તમને ત્યાં મોનિટર ઉપર દેખાય છે. મૂળ આ રીતે પ્રોસેસિંગ અને થતું હોય છે, એનું કામકાજ આ રીતે ચાલતું હોય છે આ બધાનું. તો આ તમે જોઈ શકો સીડી રોમ પણ હોય છે. એમાં
સીડી રોમ ઓપ્ટિકલ લેઝર ડિસ્ક આ બધા સેકન્ડરી સ્ટોરેજના એક્ઝામ્પલ છે. સીડી ત્રણ પ્રકારની જનરલી યુઝ થાય છે. રીરાઇટેબલ સીડી પણ આવે છે, RW મતલબ રીરાઇટેબલ સીડી, જેમાં તમે રીડ બી કરી શકો, રાઇટ બી કરી શકો, મતલબ એક પિક્ચરને કાઢીને બીજું પિક્ચર નાખી શકો પેન ડ્રાઈવની જેમ, એવી સીડીઓ અત્યારે અવેલેબલ છે. ડીવીડી, ડિજિટલ વિડીયો ડિસ્ક અથવા ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક એવું એને કહેવામાં આવે છે, ડીવીડી. તો ડીવીડી અને સીડીમાં શું ડિફરન્ટ છે? ડીવીડીની કેપેસિટી, ડીવીડીમાં ચાર પાંચ ફિલ્મો તમે સ્ટોરમાં, સીડીમાં એક ફિલ્મ પણ ના આવી શકે, મતલબ એક પિક્ચર સ્ટોર કરવું હોય તો બી સીડીમાં ના આવી શકે. એની કેપેસિટી 700 MB આજુબાજુ હોય છે, 700 MB, જ્યારે ડીવીડીની કેપેસિટી એ મતલબ વધારે હોય છે, GB એને કેપેસિટી હોય છે. અલગ અલગ કેપેસિટી વાળી ડીવીડી માર્કેટમાં મળતી હોય છે. તો આ બધા જે છે એ સેકન્ડરી સ્ટોરેજના એક્ઝામ્પલ છે. સેકન્ડરી સ્ટોરેજમાં હાર્ડ ડિસ્ક આવી ગઈ, ફ્લોપી ડિસ્ક આવી ગઈ, જુદા જુદા પ્રકારના ડિસ્ક આવી ગયા, જે કે સીડી, કોમ્પેક્ટ ડિસ્ક, એનું જે ફૂલ ફોર્મ શું થાય, કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી, સીડીનું ફૂલ ફોર્મ સીડી રોમ, કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. સીડી RW નું ફૂલ ફોર્મ થાય કોમ્પેક્ટ ડિસ્ક રીડ રીડેબલ એન્ડ રાઇટેબલ. અને ડીવીડી નું ફૂલ ફોર્મ થાય ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. તો આ બધા સેકન્ડરી સ્ટોરેજ છે, જેમાં ડેટાને આપણે પરમાનન્ટલી સ્ટોર કરીએ છીએ. આ એના ડિસ્ક, મતલબ સીડી જે છે, તો એને સીડીનું જે ડિસ્ક ડ્રાઈવ છે, સીડીને અંદર નાખવા માટે, એને યુઝ કરવા માટે આવા ડ્રાઈવમાં નાખવી પડે. આ સીડી ડ્રાઈવ અથવા ડીવીડી ડ્રાઈવ અથવા કોમ્પેક્ટ ડિસ્ક ડ્રાઈવ કહેવાય, આમાં બધું જ યુઝ થાય છે, રાઈટ? તો આ જુદા જુદા ડિસ્કેટ બતાવેલા છે. આ ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ છે, આની અંદર ફ્લોપી નાખવામાં આવે. આ બધું આઉટડેટેડ થઈ ગયું. હવે જે નવા કોમ્પ્યુટર આવે તો ફ્લોપી ડ્રાઈવ આવતું જ નથી, એની અંદર ફ્લોપી ડ્રાઈવ નથી આવતું, એની જગ્યાએ USB પોર્ટ આવી ગયા, એટલે કે તમે એમાં પેન ડ્રાઈવ ભરાઈ શકો. USB પોર્ટની અંદર પેન ડ્રાઈવ ભરાવો એટલે તમે મતલબ ડેટાને અંદર કોપી પેસ્ટ કરી શકો અને એક જગ્યાએથી ડેટા બીજી જગ્યાએ લઈ શકો. હાર્ડ ડિસ્કો અત્યારે ઓનલાઈન હાર્ડ ડિસ્કો પણ મળે છે, મતલબ રીરાઇટેબલ 2 TB હાર્ડ ડિસ્ક, અલગથી એક્સટર્નલ હાર્ડ ડિસ્ક લાવવી હોય તો બી આપણને મળે છે. તો એક્સટર્નલ હાર્ડ ડિસ્ક પણ આપણે, અત્યારે માણસો જોડે એટલા બધા ડેટા છે, કોઈક જગ્યાએ ફરવા ગયા ને તો 5 GB 10 GB ડેટા લઈને આવે. હવે આ ડેટા તમારા કોમ્પ્યુટરમાં તમે રાખો ને તો કોમ્પ્યુટરમાં પછી હાર્ડ ડિસ્ક ભરાઈ જાય, એટલે પછી અલગથી આપણે શું કરવું પડે, એક્સટર્નલ હાર્ડ ડિસ્કો પણ લાવવી પડે. તો મારી જોડે આવી એક્સટર્નલ હાર્ડ ડિસ્ક પડી છે, 2 TB 2 TB એક એક્સટર્નલ હાર્ડ ડિસ્ક મારી જોડે પડી છે. તો અમે ક્યાંક ફરવા ભરવા જઈએ તો પછી શું થાય કે ફોટા બોટા જે પડીએ ને, કે વિડીયો ઉતાર્યા હોય, તો એ બધું ક્યાં નાખવાનું, એ એક્સટર્નલ હાર્ડ ડિસ્કમાં નાખવાનું. એટલે આપણા કોમ્પ્યુટરમાં નાખીએ તો કોમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક ભરાઈ જાય, અને હાર્ડ ડિસ્ક ભરાઈ જાય તો પછી એની કેપેસિટી બહાર જતું રહે તો પછી શું કરવું પડે, બધી વસ્તુઓ ડિલીટ કરવી પડે. તો હાર્ડ ડિસ્કને તો આપણી ખાલી રાખવી પડે, નહીતર પછી શું થાય, આખી ભરાઈ ગઈ તો પછી બીજું કામ થઈ શકે નહીં. તો એની કેપેસિટી બહાર તમે એમાં ડેટા સ્ટોર કરી શકો નહીં. એની કેપેસિટી જેટલી હોય એટલો ડેટા સ્ટોર કરી શકો, જેટલી વધારે કેપેસિટી એટલા એમાં તમે ડેટા સ્ટોર કરી શકો, બરાબર? તમે પહેલા જે મોબાઈલ લાવતા ને એમાં મેમરી બહુ ઓછી આવતી, રેમ પણ ઓછી આવતી અને ઇન્ટરનલ મેમરી પણ ઓછી આવતી. પછી જે લેટેસ્ટ મોબાઈલ આવ્યા, લગભગ 2 વર્ષ પહેલા જે મોબાઈલ આવ્યા ને, એમાં પછી આપણે 512 મેમરી વાળા મોબાઈલ આવે, રેમ 512 હોય અને એની લગભગ કેપેસિટી જે હોય એ મતલબ 1 GB જેટલી કેપેસિટી, તમારા જે ઇન્ટરનલ મેમરીની કેપેસિટી આટલી આવતી, 1 GB 2 GB. અને હવે જે મોબાઈલ આવ્યા, અત્યારે જે મોબાઈલ અવેલેબલ છે સેમસંગના ને બધા જે આવે છે, તો એની અંદર ઇન્ટરનલ મેમરી અને રેમ બહુ મોટી હોય છે. દાખલા કે 4 GB મેમરી વાળા મોબાઈલ અત્યારે મળે છે, સેમસંગના છે કે પછી MIના છે, જે બધા જુદી જુદી પ્રકારના, અત્યારે જેમ જેમ નવા નવા મોબાઈલ આવતા જાય ને એની રેમ અને ઇન્ટરનલ મેમરીની કેપેસિટી વધતી જાય છે, ઇવન એનું પ્રોસેસર અને ઓપરેટિંગ સિસ્ટમ પણ લેટેસ્ટ આવતી જાય છે, એટલે એની સ્પીડ એકદમ વધારે હોય છે. કેમેરાની કેપેસિટી પણ ઊંચી આવતી જાય છે, એટલે જેમ જેમ નવા વર્ઝનો આવતા જાય એમ તમને સારી કેપેસિટી, સારી ક્વોલિટીના મોબાઈલ અને સારી ક્વોલિટીના લેપટોપ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. અને જેમ જેમ દિવસો જતા જાય છે એમ એની સ્પીડ વધતી જ જાય છે, એકદમ ઝડપથી કામ આપણે કરી શકીએ છીએ. મતલબ તો આ બધા જ જે અલગ અલગ ઉપકરણો છે બધા ડિપેન્ડ કરે છે કોમ્પ્યુટરની સ્પીડ માટે. માત્ર એક જણ રેમ વધારી દો તો કોમ્પ્યુટરની સ્પીડ વધી જાય એવું નથી,
રેમની કેપેસિટી પણ વધવી જોઈએ, પ્રોસેસરની સ્પીડ પણ વધવી જોઈએ અને હાર્ડ ડિસ્કની કેપેસિટી પણ વધવી જોઈએ. હવે તમારી જોડે જૂનું ઇન્ટેલનું પ્રોસેસર પડ્યું હોય અને તમે રેમ બહુ વધારે દીધી, 2 GB 4 GB કરી દીધી, તો કઈ તમારા કોમ્પ્યુટરની સ્પીડ એટલી બધી વધી જશે એવું નહીં બને. બધું સાયમેન્ટેનિયસલી તમે એના અંદર અપડેશન કરતા જશો તો જ એની અંદર સ્પીડ વધશે. તો દિવસે દિવસે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ એમ નવી નવી ટેકનોલોજીના મોબાઈલ અને કોમ્પ્યુટર આપણને મળતા રહે છે. ટેકનોલોજી વધતી જાય છે અને એની સામે કિંમત ઘટતી જાય છે. જ્યારે હું ભણતો ને ત્યારે એક કોમ્પ્યુટર 1 લાખ રૂપિયાનું આવતું, એક કોમ્પ્યુટર 1 લાખ રૂપિયાનું. અને અત્યારે એ કોમ્પ્યુટર જે છે એને તમે મતલબ 1 લાખ નહીં, અત્યારે એ મતલબ તમને 10-15 હજારમાં મળી જાય. અને એક વખતનું કોમ્પ્યુટરની સ્પીડ એકદમ ઓછી હતી અને અત્યારના જે કોમ્પ્યુટર 15 હજારવાળા છે પણ એની સ્પીડ તમને પેલા કોમ્પ્યુટર કરતાં 50 ગણી વધારે મળશે. તો જેમ જેમ ટેકનોલોજી આગળ વધે છે એમ લેટેસ્ટના લેટેસ્ટ વસ્તુ આપણને મળતી જાય છે. ઓકે, વચ્ચે રોકું છું. ભાઈ બધું બરાબર ચાલી રહ્યું છે? વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ નથી ને? પેલા મિત્રને જરા હાનામાં જવાબ આપી દેજો. હલો સર. હા, બધું બરાબર ચાલી રહ્યું છે ને? કોઈ પ્રોબ્લેમ નથી? હા સર, હા સર, આ બધું કમ્પ્લીટ ચાલે છે સર. વોઇસ પણ કમ્પ્લીટ આવે છે. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે સર. તો આપણે વાત કરી રહ્યા હતા કે જેમ જેમ નવી નવી ટેકનોલોજી દુનિયામાં આવતી જાય છે એમ કોમ્પ્યુટર અને મોબાઈલ આ બધું લેટેસ્ટ આવે છે અને લેટેસ્ટ આવે છે એમ એની કિંમત ઘટતી જાય છે પણ એની સ્પીડ વધતી જાય છે. અને અત્યારે આપણે આ ગૂગલ મીટના માધ્યમથી પણ મળી રહ્યા છીએ તો એ કારણ એ છે કે આ જીઓ અને આ બધા જે પ્લેટફોર્મ આવ્યા તો એની અંદર સ્પીડમાં પણ વધારો થયો, નેટવર્કની સ્પીડમાં પણ વધારો થયો, તમારી મોબાઈલની કેપેસિટી પણ વધી, મોબાઈલના રેમની કેપેસિટી વધી, એના ઇન્ટરનલ મેમરીની કેપેસિટી વધી, એનું જે પ્રોસેસર છે લેટેસ્ટ આવવા લાગ્યા, ઓપરેટિંગ સિસ્ટમ લેટેસ્ટ આવવા લાગી, તો એના લીધે આ બધા કામ સરળ થઈ ગયા. તો આ નેટવર્કમાં પણ હું અહીં બેઠેલો છું, કોઈ એક સ્ટુડન્ટ સુરતમાં છે, કોઈ એક સ્ટુડન્ટ પાલનપુરમાં છે, કોઈ એક સ્ટુડન્ટ મહેસાણામાં છે, છતાં આપણે બધા એકબીજા સાથે સરળતાથી વાત કરી શકીએ છીએ, સરળતાથી આપણું લેક્ચર ચાલી રહ્યું છે અને આપણે મતલબ આપણું ભણવાનું પણ કન્ટિન્યુઅસ ચાલુ રહ્યું છે. તો આ બધા પાછળ કોઈ જવાબદાર હોય તો ટેકનોલોજી, અને ટેકનોલોજીમાં જે બધું અપડેશન થઈ રહ્યું છે એ અપડેશન આના માટે જવાબદાર છે. અને હજી પણ ભવિષ્યમાં તમે જોશો તો દુનિયા એક વખત એ સમયે પહોંચશે કે મતલબ બધું હજી અપડેટ થશે. લેટેસ્ટમાં જે કહેવાય ને કે અત્યારે IoT નામનું ફિલ્ડ ચાલી રહ્યું છે માર્કેટમાં, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, IoT જેને કહેવાય છે. તો IoT એટલે શું? તો તમારા ઘરની જે બધી વસ્તુઓ છે, ફ્રીજ, TV, તમારા ઘરનું બાથરૂમ, તમારા ઘરની સ્વીચો, તો આ બધું એકબીજા સાથે ઇન્ટરનેટથી કનેક્ટ થઈ જશે. આવી ટેકનોલોજી અત્યારે માર્કેટમાં આવી રહી છે કે તમારા ઘરના જેટલા બી ચીજ વસ્તુઓ છે એ ઇન્ટરનેટથી એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ થઈ જશે. દાખલા તરીકે ફ્રીજમાં ટામેટા ખૂટ્યા તો ફ્રીજ જ ડાયરેક્ટ ઓર્ડર આપી દેશે બિગ બાસ્કેટમાં કે ભાઈ ટામેટા પૂરા થઈ ગયા છે, તો બિગ બાસ્કેટમાં ઓર્ડર ઓટોમેટિક જતો રહેશે અને બિગ બાસ્કેટ વાળો ઘેર આવીને ટામેટા આપી જશે. તમે ક્યાંક બહાર જાઓ છો, ઘરમાં લાઈટો ચાલુ રહી ગઈ તો તમારા મોબાઈલમાં મેસેજ આવી જશે કે ઘરની લાઈટો રહી ગઈ છે ચાલુ, તો તમે ત્યાં 10 કિલોમીટર દૂર જતા રહ્યા હશો તો પણ તમારા મોબાઈલ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી તમારા ઘરની લાઈટો તમે બંધ કરી શકશો. તો આ બધી વસ્તુઓ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ થઈ જશે એવી અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી આવી રહી છે. ઘરમાં તમે અત્યારે આપણે શું કરીએ છીએ કે પંખો બંધ કરવો હોય તો સ્વિચ ઓફ કરીએ છીએ, લાઇટ ચાલુ કરવી હોય તો સ્વિચ ઓન કરીએ છીએ, તો આ બધું અત્યારે મેન્યુઅલી કરવું પડે છે. હવે જમાનો એવો આવશે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, મતલબ તમારા વસ્તુઓ એકબીજા સાથે વાતો કરશે. ઘરમાં કોઈ નહીં હોય, દાખલા તરીકે ઓરડો ખાલી છે તો લાઇટો ઓટોમેટિક બંધ થઈ જશે, લાઇટ સમજી જશે કે ભાઈ અત્યારે ઘરમાં કોઈ છે નહીં, એ ઓટોમેટિક બંધ થઈ જશે. ઘરમાં કોઈ વ્યક્તિ અંદર હાજર થયો તો લાઇટ ઓટોમેટિક ચાલુ થઈ જશે. મતલબ આવા સ્માર્ટ ડિવાઇસ માર્કેટમાં આવશે. આવા સ્માર્ટ ડિવાઇસ પણ એક પ્રકારના નાના કોમ્પ્યુટર જ છે. કોમ્પ્યુટર એટલે એવું નથી કે ભાઈ તમારું મોનિટર હોવું જોઈએ, CPU હોવું જોઈએ, એવું નથી. કોમ્પ્યુટર મતલબ
આ બધા સ્માર્ટ ડિવાઇસ છે, મોબાઈલ છે, ઘણી બધી અત્યારે કાર પણ સ્માર્ટ આવે છે, મતલબ તમારા ફિંગરપ્રિન્ટથી તમે એને ખોલી શકો. આવી કારો અત્યારે આવી ગઈ છે, ઓટો મોડમાં કારો ચાલતી થઈ ગઈ છે. તો અત્યારે તમે ટેકનોલોજીની જો વાત કરવા બેસે ને તો મતલબ એટલી બધી વસ્તુઓ અપડેટેડ, આપણે ઘણું બધું જાણતા નથી, બાકી લેટેસ્ટમાં એટલી બધી વસ્તુઓ આવી ગઈ છે અને એવા એવા કામો આપણે કરી શકીએ કે મતલબ આપણને વિચાર સુધા ના આવે. હવે માણસે માત્ર આપણે ઉડવાનું બાકી છે, વિમાનમાં ઉડી શકીએ છીએ પણ ઇન્ડિવિજ્યુઅલી અત્યારે ઉડી શકતા નથી. એ પણ માણસ કદાચ 5-10 વર્ષમાં એવું બનશે કે માણસ હવામાં ઉડતો હશે, મતલબ હવામાં ઉડી અને એક જગ્યાએથી બીજે જગ્યાએ જતો હશે, એટલી ટેકનોલોજી આગળ આવી શકે. આ બધું પોસિબલ છે, કઈ કહી શકાય નહીં. અસ્તિત્વમાં બધું ઘણું બધું પડેલું છે, માણસ એમાં શોધો કરી રહ્યો છે અને નવી નવી શોધો કરી નવી નવી વસ્તુઓ શોધી રહ્યો છે અને એનું કરતા કામ ચાલુ છે. તો ટેકનોલોજીથી બધી જ વસ્તુઓ સરળ થઈ શકે. આનાથી માણસનું જે કહેવાય ને કે માણસ પોઝિટિવ કામ સારા કરી શકશે. અને જેમાં પહેલા માણસ શું કરતો હતો, આવી ભૌતિક સુવિધાનો અભાવ હતો, મતલબ માણસને ખાલી અગ્નિ સળગાવો હોય ને તો એ પથ્થર લઈને બેસતો, કે બે પથ્થર આમ ટકરાવે ને અગ્નિ ઉત્પન્ન થાય, બરાબર. ઇવન એક ગામથી બીજે ગામ જવું હોય માણસને તો લગભગ લાખો મતલબ હજારો દિવસની એ યાત્રા કરે ત્યારે એક ગામથી બીજે ગામ જઈ શકતો. તો કહેવાનો મતલબ એ છે કે દૂરદર્શન, દૂર શ્રવણ અને દૂરગમન, આના માટે આપણો સમય ઘણો બધો વેડફાતો હતો પહેલા. હવે આ દૂર શ્રવણ, દૂરદર્શન ને દૂરગમન આ બધામાં માણસે એટલી બધી પ્રગતિ કરી છે કે એના માટે માણસને મિનિમમ ટાઈમ લાગે છે. દૂરગમન, અમેરિકા જવું હોય તો વિમાનમાં બેસી જાય, ફટ દઈને અમેરિકા પહોંચી જાય. દૂર શ્રવણ મતલબ અત્યારે જે આપણે દૂર શ્રવણ કરી રહ્યા છે, દાખલા હું અહીંથી બોલું છું તમને લોકોને ત્યાં સંભળાઈ રહ્યું છે, રાઈટ? તો આ દૂર શ્રવણ છે. દૂરદર્શન, ટીવી આપણે જોઈએ છીએ, મતલબ ન્યૂઝ ચેનલ ક્યાં ચાલતી હોય, ન્યૂઝનું મતલબ રિપોર્ટિંગ કોઈ જગ્યાએ થતું હોય આપણે આપણા ઘેર બેઠા ટીવીમાં જોઈ શકીએ. આ ગૂગલ મીટ શું કરે છે, દૂર શ્રવણ અને દૂરદર્શન બંને આપણે આ ગૂગલ મીટના માધ્યમથી કરી રહ્યા છીએ. તો માણસે દૂરદર્શન, દૂર શ્રવણ, દૂરગમન આ બધી જ વસ્તુઓમાં એટલું બધું આગળ વધી ગયું છે કે અત્યારે મતલબ એમાં જે ભૂતકાળમાં જેટલો સમય લાગતો હતો, ભૂતકાળમાં માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મતલબ માણસના કલાકોના કલાકો વેડફાતા હતા, એની સામે અત્યારે ટેકનોલોજીના માધ્યમથી એ બધો સમય બચી ગયો છે અને એની સામે આપણે બીજા ઘણા બધા પ્રોડક્ટિવ કામ કરી શકીએ છીએ. તો અત્યારે તમે જુઓ દરેક જગ્યાએ ટેકનોલોજી આવી ગઈ. પહેલા કપડાં ધોતા હતા, હવે વોશિંગ મશીન આવી ગયું. પહેલા આપણે મતલબ પોતું કરવું હોય તો એમાં બી ટાઈમ લાગતો હતો, અત્યારે પહેલા મોપ આવી ગયા, ફટાફટ પોતા થઈ જાય. અને એના સિવાય બીજા બધા ફોરેનમાં તો એવા બી ઉપકરણો આવી ગયા, પોતા માટે બી મશીનો ચાલે છે. અત્યારે ખેતીમાં લોકો ઉપયોગ નથી કરતા સાધનોનો, બાકી ખેતીમાં બી ફોરેનમાં તમે જુઓ તો મતલબ ખેતી બી અત્યાધુનિક સાધનોથી થતી હોય છે. તો આ બધું જ જે છે એ ટેકનોલોજીને આભારી છે, વિજ્ઞાનને આભારી છે. ટેકનોલોજી અત્યારે જેમ જેમ આગળ વધે છે એમ ઘણું બધું આપણને જોવા મળી રહ્યું છે. ને માણસ કહેવાય ને કે જે કહેવાય બધું સરળથી સરળ કરતો જાય છે, પણ હજી માણસ એ માણસ છે અને મશીન એ મશીન છે. માણસ સર્વોપરી છે. સૌથી અગત્યની વસ્તુ એક યાદ આપણે એ રાખવાની છે કે ગમે તેટલી ટેકનોલોજી આવી જાય પણ માણસ એ માણસ જ છે, માણસથી ઉપર કશું નથી. બાકી બધી વસ્તુઓ જે છે એનાથી તમે દૂરગમન, દૂર શ્રવણ, દૂરદર્શન આ બધામાં સુવિધાઓ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ, એનો આપણે લાભ લઈ શકીએ છીએ. પણ માણસ જે છે એ સુખી થવા માટે તો એના જે ભાવનાત્મક જરૂરિયાતો છે એ જરૂરી છે. ભાવનાત્મક જરૂરિયાતોથી જ એ સુખી થઈ શકે. મતલબ બે મિત્રો હોય તો એમના વચ્ચેનો જે ભાવનાત્મક સંબંધ છે, મમ્મી પપ્પાનો બાળકો સાથેનો ભાવનાત્મક સંબંધ છે, ગુરુ શિષ્યનો એકબીજા સાથેનો ભાવનાત્મક સંબંધ છે, તો આ ભાવના જે છે, મૂલ્ય જે છે, એનાથી જ માણસ સુખી થઈ શકે. આ બધી આધુનિક વસ્તુઓથી આપણે ઝડપ લાવી શકીએ છીએ પણ એની સાથે મૂલ્યો જરૂરી છે. જે આપણે કહેવાય ને કે બે પ્રકારનું માણસની જરૂરિયાતો છે, એક ભૌતિક જરૂરિયાતો છે અને બીજી એક ભાવનાત્મક જરૂરિયાતો છે. આ બંને જરૂરિયાતો જરૂરી છે.
ભૌતિક જરૂરિયાતો બી જરૂરી છે, જે આપણે ટેકનોલોજીના માધ્યમથી આપણે જરૂરિયાતો પૂરી કરી રહ્યા છીએ, અને એની સાથે સાથે સંબંધોમાં પણ પરિપૂર્ણતા જરૂરી છે. સંબંધોમાં જે આપણી એકબીજા પ્રત્યેની ન્યાયની જે ચાહના છે એની પણ આપણે જરૂરિયાત છે. મતલબ ભાવનાત્મક જરૂરિયાતો બી જરૂરી છે અને આ જે કહેવાય કે ભૌતિક જરૂરિયાતો પણ જરૂરી છે. તો આ એક બીજો ટોપિક છે, એના ઉપર ભવિષ્યમાં કોઈક દિવસ ડિટેલમાં ચર્ચા કરીશું. અત્યારે આપણે પાછા કોમ્પ્યુટર ઉપર આવી જઈએ. તો બાકી તો આ ડિસ્કેટ ફ્લોપી ડ્રાઈવ એના વિશે બહુ વધારે ચર્ચા કરવાની જરૂર નથી, આઉટડેટેડ છે, અત્યારે માર્કેટમાં મળતા પણ નથી, તમને ક્યાંય જોવા નહીં મળે. હાર્ડ ડિસ્કની વાત કરી તો હાર્ડ ડિસ્ક આપણે કાલે જોઈ હતી, એનું ચિત્ર પણ જોયેલું. હાર્ડ ડિસ્કની અંદર પરમાનન્ટલી ડેટા સ્ટોર થાય છે, એની અંદર મેગ્નેટિકલી એની અંદર ડેટા સ્ટોર થતા હોય છે. હાર્ડ ડિસ્કની એક આખું મતલબ એક ગોળાકાર અંદર ડિસ્ક આવેલી હોય છે કે જેની અંદર ડેટા સ્ટોર થતા હોય છે. તો આ ચિત્ર ગઈકાલે પણ જોયેલું, મધરબોર્ડ સાથે કીબોર્ડ, મોનિટર, સીપીયુ, રેમ, હાર્ડ ડિસ્ક આ બધું જોડાયેલું હોય છે અને ડેટા આમાં આપલે થતી હોય છે. આ ડિસ્કનું એક ચિત્ર છે, ઓપ્ટિકલ લેઝર ડિસ્ક, જે સીડી કહીએ છીએ, જેને સીડી અથવા ડીવીડી બધા એક સરખા જ લાગે તમને, દેખાવમાં બધા એક સરખા લાગે. એનું જે કેપેસિટી હોય છે, સ્ટોરિંગ કેપેસિટી, ડેટા સ્ટોર કરવાની કેપેસિટી, એમાં સીડી કરતા રીરાઇટેબલ સીડીમાં વધારે હોય અને રીરાઇટેબલ સીડી કરતા ડીવીડીમાં પણ વધારે હોય. ઓકે, હવે આપણે વાત કરીએ એ પ્રમાણે ઇનપુટ થાય છે ઇનપુટ ડિવાઇસીસ દ્વારા, કીબોર્ડ, માઉસ, સ્કેનર દ્વારા ડેટાનું ઇનપુટ થયું, એના ઉપર પ્રોસેસિંગ થાય છે અને ડેટા સ્ટોર થાય છે. તો પ્રોસેસિંગ માટે પ્રોસેસર છે અને ડેટા સ્ટોર માટે મેમરી છે, મતલબ હાર્ડ ડિસ્ક અને રેમ છે. પણ આ બધું કમ્પ્લીટ થયા પછી તમને એની જે ઇન્ફોર્મેશન મળે, મતલબ ડેટાનું ઇન્ફોર્મેશન સ્વરૂપમાં જે રૂપાંતરણ થાય છે, આ ઇન્ફોર્મેશન માણસ સમજી શકે એવા ફોર્મમાં જ્યાં દેખાય છે એને આપણે કહીએ છીએ આઉટપુટ ડિવાઇસ. તો એ આઉટપુટ ડિવાઇસ મતલબ આપણું મોનિટર અથવા મોબાઈલની સ્ક્રીન, આ બધા જ શું છે, આઉટપુટ ડિવાઇસ છે. તો જોવા માટે મતલબ કોમ્પ્યુટર ઉપર જે બી પ્રોસેસિંગ થયું, કંઈ પણ કામ થઈ રહ્યું છે રેમની અંદર, તો એ બધું આપણને દેખાય છે ક્યાં, આપણી સ્ક્રીન ઉપર. એ મોબાઈલની સ્ક્રીન પણ એ આઉટપુટ ડિવાઇસ કહેવાશે અને આપણું મોનિટર છે એ પણ આઉટપુટ ડિવાઇસ કહેવાશે. આના સિવાય બીજા આઉટપુટ ડિવાઇસ પણ આવે છે, દાખલા કે અવાજનું આઉટપુટ સ્પીકર, સ્પીકરમાં આવે એ આઉટપુટ ડિવાઇસ. તો સ્પીકર પણ એક આઉટપુટ ડિવાઇસ છે. પ્રિન્ટર, પ્રિન્ટર પણ એક આઉટપુટ ડિવાઇસ છે. સ્કેનર અને પ્રિન્ટરમાં ફરક શું? તો સ્કેનર જે છે એ હાર્ડ કોપીનું સોફ્ટ કોપીમાં રૂપાંતરણ કરી આપે, અને પ્રિન્ટર જે છે એ સોફ્ટ કોપીનું હાર્ડ કોપીમાં રૂપાંતરણ કરી આપે. મતલબ મારી જોડે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, એ પાસપોર્ટ સાઇઝના ફોટાને મારે કોમ્પ્યુટરમાં લઈ જવું છે, સોફ્ટ કોપી બનાવવી છે અથવા મોબાઈલમાં લઈ જવું છે, તો હું શું કરીશ? કાં તો મોબાઈલથી ફોટો પાડી દઈશ. તો ફોટો પાડીશ તો એક પ્રકારનું સ્કેનિંગ જ થયું કહેવાય, કે પાસપોર્ટ સાઇઝનો ફોટો પડી ગયો એટલે એ તમારા મોબાઈલમાં ફોટા સ્વરૂપે આવી ગયો સોફ્ટ કોપીમાં. એ જ રીતે હું એ પાસપોર્ટ સાઇઝના ફોટાને સ્કેન કરી શકું, તો સ્કેનરથી હું એને સ્કેન કરીશ તો એ ક્યાં આવી જશે? મારા કોમ્પ્યુટરની અંદર આવી જશે, એ પરમનન્ટલી મારી હાર્ડ ડિસ્કમાં હું એને લઈ જઈ શકું અને પછી એ સોફ્ટ કોપીને ગમે ત્યારે હું જોઈ શકું. એવી જ રીતે જ્યારે સોફ્ટ કોપી હોય અને એને મારે ઓન પેપર જોઈએ હાર્ડ કોપીમાં, દાખલા કે તમારું મટીરિયલ છે અત્યારે આ જે પીપીટી અત્યારે છે એ સોફ્ટ કોપીમાં છે, પણ તમારે વાંચવી હોય તો એને શું કરવી પડે? એનું પ્રિન્ટ કાઢવી પડે. તો પ્રિન્ટ કાઢો તો એ શું થયું? હાર્ડ કોપીમાં કન્વર્ઝન થયું. તો આ પીપીટી એ અત્યારે સોફ્ટ કોપીમાં છે, પણ એનું હું પ્રિન્ટ નીકાળી દઉં તો એ હાર્ડ કોપીમાં આવી જશે. તો સ્કેનર શું કરે છે? સોફ્ટ કોપીનું હાર્ડ કોપીમાં, અરે સ્કેનર હાર્ડ કોપીનું સોફ્ટ કોપીમાં રૂપાંતર કરે છે, અને પ્રિન્ટર, પ્રિન્ટર શું કરે છે? સોફ્ટ કોપીનું હાર્ડ કોપીમાં રૂપાંતર કરે છે. ફરીથી બોલી જાઉં, સ્કેનર જે છે એ હાર્ડ કોપીનું સોફ્ટ કોપીમાં રૂપાંતર કરે છે, અને પ્રિન્ટર જે છે એ સોફ્ટ કોપીનું હાર્ડ કોપીમાં રૂપાંતરણ કરે છે. તો આઉટપુટ ડિવાઇસમાં પ્રિન્ટર, સ્પીકર, આપણું મોનિટર, મોબાઈલની સ્ક્રીન, આ બધા જે છે દે આર આઉટપુટ ડિવાઇસીસ.
તમારી ઇન્ફોર્મેશન પ્રોસેસ થઈને તમને ક્યાં દેખાય છે, આઉટપુટ ડિવાઇસમાં દેખાય છે, જેને આપણે માણસ સરળતાથી એને સમજી શકે છે. તો જુદા જુદા આઉટપુટ ડિવાઇસના ઉદાહરણો છે, મોનિટર. મોનિટરમાં પછી જુદા જુદા મોનિટર અત્યારે અવેલેબલ છે. સીઆરટી મોનિટર, સીઆરટી મતલબ કેથોડ રે ટ્યુબ. પહેલા જે ડબ્બા જેવા મોનિટર આવતા ને મોટા, જે જૂના ટીવી આવતા, એ ટીવી જેવા મોનિટર આવતા, તો એ સીઆરટી મોનિટર કહેવાય, કેથોડ રે ટ્યુબ મોનિટર. એનું ફૂલ ફોર્મ શું થાય? કેથોડ રે ટ્યુબ. પછી એલસીડી આવ્યા, એલસીડી મોનિટર આવ્યા, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. પછી એલઈડી આવ્યા, લાઇટ એમિટોડ ડ્રાયોડ એલઈડી. પછી મતલબ અત્યારે મોનિટરમાં જુદા જુદા અત્યારે એલઈડી જનરલી વપરાય છે. એલઈડી, એલઈડી સ્ક્રીન વાળા મોનિટર વપરાય છે. પ્રિન્ટર, તો એમાં બી જુદા જુદા પ્રકારના પ્રિન્ટર આવે. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર આવતા, ઇંકજેટ પ્રિન્ટર આવતા, લેઝર પ્રિન્ટર આવતા, જે અત્યારે લેટેસ્ટ મતલબ લેઝર પ્રિન્ટરનો વધારે યુઝ થાય છે, કેમ કે એમાં ફટાફટ પ્રિન્ટ નીકળે છે. સ્પીકર, સ્પીકરમાં કંઈ કહેવાની જરૂર જ નથી. સ્પીકર આપણે યુઝ કરીએ છીએ, આ હેડફોન આપણે યુઝ કરીએ છીએ, એ પણ એક પ્રકારનું સ્પીકર જ છે, રાઈટ? અને ઘરમાં બી આપણે સારા આઉટપુટ માટે જુદા જુદા આપણી હોમ સિસ્ટમ અત્યારે તો બધા પેલા સાઉન્ડ બાર આવે છે જુદી જુદી પ્રકારના, પછી હોમ થિયેટર સિસ્ટમો આવતી હોય છે, તો આ બધા જુદા જુદા પ્રકારના સ્પીકર, ડીજે, એ પણ એક સ્પીકરનું એક્ઝામ્પલ છે. તો હાર્ડવેર વિશેનું કામ અહીં આપણું પૂરું થાય છે. આવતીકાલે આપણે સોફ્ટવેરની વાત કરીશું. આ હાર્ડવેર તો છે બધા, પણ આ હાર્ડવેરમાં જ્યાં સુધી સોફ્ટવેર ના હોય ત્યાં સુધી કઈ કામના નથી. હાર્ડવેર સ્પીકર હોય, પણ સ્પીકર ક્યારે એને મતલબ સ્પીકરમાં જ્યાં સુધી તમે ગીત ના વગાડો, તો આ ગીત સોફ્ટવેર છે. એ ગીત જ્યાં સુધી વાગે નહીં ત્યાં સુધી તમને સ્પીકર કોઈ કામનું છે નહીં. એ સ્પીકરમાં કશું તમને સંભળાશે નહીં. તો હાર્ડવેરની દુનિયા એ આપણે પૂરી કરીએ છીએ. આવતીકાલે સોફ્ટવેરની દુનિયામાં પ્રવેશ કરીશું. આજે અત્યારે હું હવે આપણું પ્રેઝન્ટેશન જે છે મિનિમાઇઝ કરું છું. અહીએ પ્રેઝન્ટેશન આપણે મિનિમાઇઝ કરીએ. પ્રેઝન્ટેશન સ્ટોપ કરું છું. રેકોર્ડિંગ પણ સ્ટોપ કરી દઈએ.